योजनानी अमलवारी ने ले गांधीनगर में शिक्षकों एकत्र थया छे। 1 એપ્રિલ 2005 पहला निमणूक पामेला शिक्षकों की जूना पेन्शन की मांग छे। जूनी पेन्शन योजना ने लागू करने ठराव न थता शिक्षकों की बैठक मिली। वर्ष 2000 થી 2005 वच्चे भर्ती थयेला शिक्षकों मांग करी रहा छे। जूना पेन्शन योजना नो लाभ आपवानी जाहेरात कर्या बाद ठराव न थता विरोध अत्यारे शिक्षकों करी रहा छे। प्राथमिक माध्यमिक शिक्षकों जे छे ते हवे बैठकों करी रह्या छे, कारण के सरकार द्वारा तेमने आपवामां आवेलो वायदो पूरो नथी थयो। जूनी पेन्शन योजना संदर्भे जे ठराव करवानो हतो ते ठराव हजी सुधी नथी थयो, अने क्यांक ने क्यांक जे विविध सरकारी कर्मचारीओ जे छे तेनी अंदर शिक्षकोनो सौथी आ जटिल प्रश्न छे, अने तेना संदर्भमां बैठकोनो दौर चालू रह्यो छे। आजे सेंट्रल विस्टा गांधीनगर खाते शिक्षकोनी बैठक मळी छे, तेमनी साथे सीधी वातचीत करशुं। शुं महत्वनो प्रश्न जे छे ते शिक्षकोनो छे, अन्य सरकारी कर्मचारीओनो पण छे, परंतु सौथी वधु असर करता शिक्षकों कर्मचारी विविध प्रश्नों अंगे आवेदनों बीजा विविध आंदोलन कार्यक्रमों करेला था। एम 16/9/2022 रोज जूनी पेन्शन योजना 1/4/5 पहला कर्मचारी लगेला है शिक्षकों सहित ए लोकोने पेन्शन आपवा माटे सरकारे माहिती ब्यूरो में जाहेरात करेली, चार मंत्रीओनी कमिटीए जाहेरात करेलू छे। आम छता एक वर्ष ने बे मास जेटलो समय थयो छे, एटले जे ए ठराव थयो नथी। अमारा पैकीना केटलाय शिक्षकों एमां गुजरी गया छे, एना परिवारनुं गुजरान चलावतुं नथी, अने अन्य केटलाय कर्मचारीओ के जे निवृत्त थई गया छे, केम के घणा व्यक्तिओ मोड़ी उमरे लागेला होय छे, एटले एना परिवारनो ए प्रश्न छे अने अमारो ખુદનો બધાનો પ્રશ્ન છે। એટલે બધા આજે સંગઠનો મારફત રજૂઆતો થઈ છે, સંગઠનો બે હકારાત્મક કામ કરે છે, પણ શિક્ષકોની ધીરજ ખૂટી છે। જે સંગઠનોની વાત કરી તે સંગઠનો તબક્કાવાર બેઠક કરતા આવ્યા છે, સરકાર સાથે સમાધાન પણ કર્યું હતું, પરંતુ હજુ સુધી આ સંદર્ભે કોઈ નિરાકરણ નથી આવતું। શું મહત્વની બાબત છે તે બની રહેવાની છે, અને આગામી દિવસોની અંદર રણનીતિ શું રહેશે? લગભગ 2 મહિના પહેલા પ્રાથમિક શિક્ષકોની માહિતી તો મંગાવવામાં આવી હતી સરકાર શ્રી દ્વારા, પણ હજુ સુધી એમાં કોઈ આગળ કઈ કાર્યવાહી થઈ હોય એવું જણાઈ આવતું નથી। એટલે આજે એક મીટિંગ અમે કરી છે કે સરકાર વહેલી તકે અમે સરકાર સુધી સંદેશો પહોંચાડવા માટે જ આ મીટિંગ આયોજન કર્યું છે કે ખૂબ અસંતોષ છે, 14 મહિના જેટલો સમય થઈ ગયો છે અને હજુ સુધી ઠરાવ ન થયો, તો સરકારશ્રી દ્વારા અમને આ ઠરાવ વહેલામાં વહેલી તકે અમને આપવામાં આવે, અન્યથા શિક્ષક મિત્રો આગળની રણનીતિ નક્કી કરીને આગળના ધરણા કાર્યક્રમ કે જે કંઈ બધા મિત્રો કહેશે એ પ્રમાણે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। વિધાનસભાની જે ચૂંટણી હતી એ ચૂંટણી પહેલા સમાધાન થયું હતું, દબાણ સરકાર ઉપર લાવવામાં આવ્યું હતું, હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, લડતની કેટલી તૈયારીઓ છે અને આગામી દિવસોની અંદર કયા પ્રકારના દેખાવો અથવા રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવશે? આમ તો અમારે લડતના કાર્યક્રમો આપવાના જ નથી, કારણ કે સરકારશ્રીએ આ સમાધાનમાં આ મુદ્દો સ્વીકારી લીધો છે અને સરકારશ્રીએ જાહેરાત પણ કરી છે, માત્ર ને માત્ર ઠરાવ જ બાકી છે, એટલે ખાલી ફોર્માલિટી જ બાકી છે। સરકારશ્રી દ્વારા વિભાગો દ્વારા ઠરાવ કરી દેવામાં આવે એટલે અમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે, કઈ લાંબો મોટો પ્રશ્ન હવે રહ્યો નથી, કારણ કે સરકારશ્રીની જે 5 મંત્રીની કમિટી હતી એમાં તત્કાલીન જે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ હતા એમને પત્રકારો મીડિયા સમક્ષ આમ જે સમાધાન થયું 1/4/2005 પહેલાના જૂની પેન્શન યોજના આપવાની એ વાત સ્વીકારી છે અને આપવાની વાત થઈ હતી, એટલે અમને વિશ્વાસ છે કે સરકાર ઝડપથી અમને ઠરાવ આપે અને શિક્ષકો અને બધાને એમ કહેવાય ને કે પ્રોત્સાહન અને સંતોષ આપે એવી અમારી બધી લાગણી માગણી છે। જે 14 માસથી અટકેલો પ્રશ્ન છે તેને લઈને હજુ પણ સમાધાન થશે તેવો આશાવાદ શિક્ષકો જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। તમામ શિક્ષકોની મહત્વની બેઠક જે છે તે અત્યારે થઈ રહી છે અને આ બેઠક જે છે તેની અંદર આ સંદર્ભે આગામી દિવસોની અંદર રણનીતિ પણ નક્કી કરવામાં આવશે। મહત્વનું છે કે તમામ જે બાબતો છે તેની અંદર સૌથી મહત્વનું બાબત જે છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વનું છે અને જૂની પેન્શન યોજના ક્યાંક ને ક્યાંક લાગુ થાય તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા જે છે તેમાં સરકાર જે છે તે સમાધાનકારી વલણ અપનાવે તેવી માંગણી કરવામાં આવી છે। કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।